નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય ગુજરાતી, એની અંદર ત્રીજા નંબરનો જે આપણો પાઠ છે મહેનતનો રોટલો, એના વિશે આપણે બધા અભ્યાસ કરીશું. તો સૌ વિદ્યાર્થી મિત્રો પોતપોતાના પાઠ્યપુસ્તક અને નોટ લે અને તૈયાર થઈ જાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે મહેનતના રોટલા પાઠના આપણે સાથે સાથે એના શબ્દાર્થ અને પાઠની સમજૂતી પણ જોઈ લેશું. તો મહેનતનો રોટલો એ શીર્ષક જ છે કે ભાઈ મહેનતનો રોટલો, મહેનત એટલે મજૂરી, મજૂરીનો રોટલો. તો મહેનતનો રોટલો એ પાઠના કવિનું નામ પન્નાલાલ પટેલ છે. મહેનતનો રોટલો પાઠના કવિનું નામ પન્નાલાલ પટેલ. હવે આ એક બોધ કથા છે. કેવી કથા છે? બોધ કથા. બોધ એટલે આપણે આ પાઠમાંથી આપણા જીવનની અંદર કંઈક જ્ઞાન, કંઈક સમજૂતી મળે એવી આ કથા છે, એવો આ પાઠ છે. તો એ પાઠનો પ્રકાર આપણને પૂછાય તો બોધ કથા, અને એના લેખકનું નામ પૂછાય તો પન્નાલાલ પટેલ. હવે આ પાઠનો એકદમ સાર જોઈ રહ્યો કે પાઠની અંદર આપણને શું કહેવામાં આવ્યું. તો આ બોધ કથાની અંદર શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. શ્રમ એટલે મહેનત, શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય, સ્વાશ્રય એટલે જાત મહેનત, અને પ્રામાણિકતા એટલે ઈમાનદારી. તો આ બોધ કથાની અંદર શ્રમ, મહેનત અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. તો આ પાઠની અંદર મોચી ભગત નામનું જે પાત્ર છે એના વિશે વાત કરવામાં આવી છે. તો પાઠની અંદર રહે વિદ્યાર્થી ધ્યાન. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. જે કાશી એક નગરી છે એની અંદર એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો એટલે એકદમ ઈમાનદાર હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા કે મોચી ભગત, મારા પગરખાનું શું પડે, પગરખાનું શું પડે એમ. મોચી કહ્યું, મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ. એટલે એક સાધુ મહારાજ કાશી નગરીમાં ફરતા ફરતા મોચીની દુકાને આવ્યા હશે ને મોચીને પૂછવા લાગ્યા કે મોચી, મારે પગરખા તૈયાર જોઈએ છે, તો તમારી પાસે છે પગરખાની શું કિંમત છે એમ સાધુ મહારાજે મોચીને પૂછ્યું. તો મોચીએ કહ્યું કે મહારાજ, મારી પાસે સીવેલા તૈયાર પગરખા નથી, તમે કહો તો હું સીવી દઉં. તો સાધુ કહે, તો સીવી દો તો શું લેશો? તો મોચીએ કહ્યું, 150 રૂપિયો. કેટલો? 150 રૂપિયો. કારણ કે પહેલાની જમાનાની અંદર એટલી વધારે કે 150 રૂપિયો એટલે એ ટાઈમની એટલી કિંમત હશે એમ. તો મોચીએ કહ્યું કે 150 રૂપિયો. સાધુને એકદમ નવાઈ લાગી, આશ્ચર્ય લાગ્યું કે બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આને તો મૂળમાં જ 150 રૂપિયા કહ્યો. આપણે જયારે કોઈ દુકાનની અંદર વસ્તુ લેવા જઈએ ત્યારે વેપારી આપણને શું કહે કે 200 રૂપિયાની વસ્તુ હોય તો પેલા એને શું કહે, 250 રૂપિયા. એટલે આપણે ઘટાડતા ઘટાડતા 200 રૂપિયા સુધી આવી જઈએ. તો આ મોચીએ તો શું કહ્યું કે ભાઈ ડાયરેક્ટ એના 150 રૂપિયા કહ્યા. તો સાધુને નવાઈ લાગી કે બીજા દુકાનવાળો બધા 2 રૂપિયા કહેતા હતા, નાને ડાયરેક્ટ કેમ 150 રૂપિયા જ કીધા એમ. એટલે પછી ઘટાડીને એટલે ઓછા કરીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આને તો મૂળમાં જ એટલે શરૂઆતમાં જ, મૂળ એટલે શરૂઆતમાં, મૂળમાં એટલે શરૂઆતમાં, શરૂઆતમાં જ આપણને સાધુને 150 રૂપિયા કહ્યા. સાધુએ પૂછ્યું કે 150 તો કહેવાના પણ લેવાના કેટલા? સાધુને એમ કે પેલા દુકાનવાળા જેમ બીજા બધા 50 પૈસા ઓછા કરતા હશે, એમ આ મોચી પણ 50 પૈસા ઓછા કરશે તો મને રૂપિયા સંપલ પડશે. એટલે સાધુએ કહ્યું કે 150 તો તમારા કહેવાના પણ લેવાના કેટલા સંપલના? ત્યારે મોચી કહ્યું, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો અને તેને કહ્યું કે જે કહેવાના એ જ લેવાના. મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો. મહારાજ જે હું કહું છું એ જ હું પૈસા લઈશ, બીજા વધારાના પૈસા લઈશ નહીં. આપની જો ઈચ્છા હોય તો હું ચંપલ તમારા સીવીને બનાવી દઉં. મોચી સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે આવજો, પરમ દિવસે આ ટાઈમે તમે આવજો, હું તમારા ચંપલ બનાવી દઈશ. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. વિલંબ, ઢીલ એટલે વિલંબ ના થાય.
ધીર એટલે વિલંબ થાય નહીં, મારે પરમ દિવસે કઈ બાર જગ્યાએ સાધુને જવાનું હશે, મોચી કે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે, પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નતો. ત્યારે મોચીએ વાયદો કર્યો હતો કે ભાઈ પરમ દિવસે તમને ચંપલ મળી જશે, તમે જાઓ કે ના જાઓ, પણ સાધુને શું મનમાં એકદમ મોચી પ્રત્યે વિશ્વાસ નતો, એનું મન દગું મગું હતું કે ભાઈ આનો વાયદો વિશ્વાસ નતો. વાયદો એટલે એની મુદત અવધિ. વાયદો એટલે મુદત અવધિ. સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો અને મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપનું કામ, મોચી ભગત તમારું કામ કેટલે આવ્યું છે. સાધુને વિશ્વાસ નહોતો એટલે બીજા દિવસે પણ એને આંટો માર્યો. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. મહારાજ નિશ્ચિંત ચિંતા વગર રહો, તમારો વાયદો હું ચૂકીશ નહીં. તમારા વાયદો જે કર્યો એ ટાઈમે હું તમને ચંપલ આપી દઈશ. છતાંય સાધુને શાંતિ ન વળી, છતાંય સાધુને શાંતિ થઈ નહીં. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો કે લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેને કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, નાહક શું કામ ધક્કા ખાવ છો, સાંજે આવજો જાઓ. મોચીએ સાધુને કહ્યું કે તમે વારંવાર ધક્કા ખાઓ નહીં, બધા લોકો એક જેવા હોતા નથી. આ દુનિયામાં કોઈ લોકો ઈમાનદાર પ્રામાણિક જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ એવું ખરાબ હોય એટલે બીજા બધા ખરાબ હોય એવું આપણે માની લેવું જોઈએ નહીં. આવું સાધુએ મોચીને કહ્યું કે ભાઈ તમારો સાંજનો વાયદો છે, તમે સાંજે આવજો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા એકદમ એના ચંપલ બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા, એમને ખૂબ આનંદ થયો અને તે સમજી ગયા કે મોચી સાચું એકદમ પ્રામાણિક માણસ છે, એ ખોટું બોલે નહીં, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એટલે સાધુને એકદમ મોચી પર કેવો સરસ મજાનો વિશ્વાસ છે કે મોચી એકદમ પ્રામાણિક માણસ છે, કદી જૂઠું બોલે નહીં. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. સાધુએ કેટલા રૂપિયા આપ્યા? 2 રૂપિયા. પણ મોચીની ચંપલની મૂળ કિંમત કેટલી હતી? 1.5 રૂપિયો હતી. પણ સાધુએ એને શું કહ્યા? 2 રૂપિયા આપ્યા. મોચી પાસે સૂકા પૈસા ન હતા, તે પૈસા લઈને ઉભો થયો. તેને સાધુને કહ્યું, જરાક ઉભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આપું. જયારે સાધુએ 2 રૂપિયા આપ્યા એટલે મોચીની પાસે જે એના સૂતા નતા એટલે એને શું કહ્યું કે મહારાજ તમે ઉભા રહો, સામેની દુકાનમાંથી સૂતા પૈસા લઈને આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, આટલા પૈસાની માતા આપણા તરફથી તમાકુ બીજો. સાધુએ કે શું કહ્યું કે તમે રહેવા દો, આટલા પૈસાની તમે તમાકુ બીજો. મોચી કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, તો આપણા તરફથી પગરકાર સીવા માટેની દોરી લાવજો. ના મારા હરામનો પૈસો, હરામનો એટલે મફતનો પૈસો મારે જોઈએ નહીં, મારે ખપે નહીં. આવું મોચીએ મહારાજને, સાધુ મહારાજને કહ્યું કે ભાઈ મારો મફતનો પૈસો તમારે જોઈતો નથી. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ જ ખુશ થયા. તેમને અડવેક રહીને જોઈમાંથી પારસમણી કાઢ્યો, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. સાધુએ શું કર્યું? સાધુ તો કેવા હોય, ચમત્કારિક માણસો હોય એટલે એને પોતાના જોડીની અંદર પોતાનો જે થેલો હોય એની અંદરથી એક પારસમણી, જે લોઢાને સોનું બનાવી દે એને શું કહીએ આપણે? પારસમણી. તો પારસમણીનો એક પથ્થર કાઢ્યો અને મોચીના જે ઓજારો, જે લોખંડના ઓજારો હતા એમને ઘસી દીધો. બધા ઓજાર કેવા થઈ ગયા? સોનાના બની ગયા. પછી તે મોચી પાસે ગયો, તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. કે ભગત જો મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. તો મોચી શું કહ્યું? એના ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું કે લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે જ, એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન પર આવીને જોયું તો ઓજાર બધા કેવા બની ગયા? સોનાના બની ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું જ છે. મોચીનો જીવ એકદમ બળી ગયો, તે નિશ્વાસો નાખી બબડ્યો, અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરે છે. જયારે એને ચંપલ બનાવવાનું કામ હોય એ તો કેવા લોખંડના ઓજારોથી થાય, સોનાના ઓજારોથી થાય નહીં. તો મોચી એકદમ નિશ્વાસ, એને મનમાં ખૂબ દુઃખ થયું કે સોનાના ઓજારો તો હું કેવી રીતે કામ કરીશ, એને સોનાના ઓજારો શું કરવા છે. આવું એને મનમાં નિશ્વાસો નાખ્યો.
તેની ઓજારો લઈ અને ઘરના ખૂણામાં નાખ્યા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછું કાને વળગ્યું. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની હતી. મોચી મનોમન શું કહેતો હતો કે ભાઈ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની હતી કે ભાઈ મોચી ગમે તેમ કરીને સુખી થાય, એટલે આપણા સોનાના ઓજારોને આપણા લોખંડના ઓજારોને સોનાના બનાવી દીધા. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. એક વાર એ ભજન ગણગણતો નીચે નજરે જીવતો હતો ત્યાં એને કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છું મોચી ભગત? મોચીએ જોયું તો પેલા સાધુ જ હતા. તેને સાધુને કહ્યું કે ભાઈ ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? મોચીએ શું કહ્યું? કોઈ હોય આપણને તો સોનાના ઓજાર બનાવે તો આપણે તો કેટલા રાજી થઈ એના પગે પડી જઈએ, અને એનો ઉપકાર મને તમે સારું કર્યું, મને સોનાના ઓજાર બનાવી ગયા, તમારો ઉપકાર આપણે ઘણી ઘણી આજીજી કહીએ. પણ મોચીએ તો આવું કર્યું નહીં. સાધુ મહારાજને જોઈએ અને એને શું બોલ્યો કે તમે પેલા મહારાજ જે ઓજાર બગાડી ગયા હતા એ જ સાધુ મહારાજ ને? આવા શબ્દ બોલ્યો એટલે સાધુને તો નવાઈ લાગી કે કોઈ વ્યક્તિ હોય તો કેટલો મને આદર ભાવ, કેટલો સત્કાર આપે કે ભાઈ તમે તો સારું કર્યું, મને સોનાના ઓજાર બનાવી દીધા અને હું સુખી સુખી થઈ ગઈ. પણ સાધુ મોચી તો આવું કર્યું નહીં. મોચી તો ઉપરથી એને કહ્યું કે તમે મારે જે ઓજાર બગાડી ગયા હતા એ જ સાધુ મહારાજ ને? આવો શબ્દ બોલ્યો એટલે સાધુને તો એકદમ નવાઈ આશ્ચર્ય લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માન પાન કરશે ને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વેમ પડ્યું, વેમ એટલે થોડી શંકા પડી એને કે આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો છે. તેમણે કહ્યું મોચી ભગત ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને મોચી ભગત? તમે સોનાના ઓજાર નાખી તો નથી દીધા ને? એ સાધુને શું કે મોચી ભગત ને લખે અને આમ સાધુ મારે છે મારા ઓજાર પિત્તળના બનાવી દીધા છે. સાધુએ શું કહ્યું કે ભાઈ તારા ઓજાર પિત્તળના નથી, તારા ઓજાર સોનાના બનાવ્યા છે. મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મળ્યું છે. મેં મારા બાવડાના બળથી એટલે જાત મહેનતથી ઓછું મળ્યું છે. આવું મફતનું સોનું મારે શું કરવું છે? મેં પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ, એને મારે કોઈ જરૂર નથી, તો એ મેં ઘરના ખૂણામાં મૂકી દીધા છે, તમે પાછા એને લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ નથી, તમને કશી ખબર નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લેર ઉડાડો. તો મોચીએ પૂછ્યું ભગવાને હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? ભગવાને મને મહેનત મજૂરી કરવા માટે હાથ પગ આપ્યા છે, હું જાત મહેનત કરું એમાં જ મને ખુશી મને આનંદ થાય છે, તો મારે આવું મફત શું જોઈતું નથી. નવાએ પછી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહે. એમને તો આશ્ચર્ય થયું કે દુનિયાની અંદર પહેલો વ્યક્તિને આવો પ્રામાણિક ઈમાનદાર વ્યક્તિ જોયો છે. તો મોચીએ કહ્યું સાધુ મહારાજ ભગવાને હાથ પગ કઈ બેઠા ખાવા માટે આપ્યા નથી, કામ કરવા માટે મહેનત મજૂરી કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા મોચી ભગત સાચી વાત છે તમારી, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવા જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ મહારાજે પણ શું કહ્યું કે હું પણ મહેનત મજૂરી કરીને જ ખાઈશ, હું માગી માગીને ખાઈ નહીં. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું કેમ ઊંઘા થઈ ગયા? સાધુએ કહ્યું હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં મૂંગો એટલે એકદમ બોલતા બંધ. સાધુએ કહ્યું હું મૂંગો એટલે બોલતો બંધ નથી થઈ ગયો, હું એક વિચારમાં પડી ગયો છું. સા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું ખોટું છે, મેં તમને જે વાત કહી એ તમને ખોટું લાગે કોઈ ખોટું છે? સાધુએ શું કહ્યું કે તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે એકદમ ગંભીર એકદમ ભાવે કહ્યું કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. ભિક્ષા માગીને પેટનો કાળો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો એ પણ તે ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ અને આજથી હું તમારો આ દાખલો એટલે ઉદાહરણ, તમારો દાખલો એટલે ઉદાહરણ. તમારો દાખલો હું યાદ કરીશ ને મારા ગર્વ અને ગર્વ એટલે અભિમાન. મારા ગર્વને જોતો રહીશ. મોચી કામ કરતું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો. કામ વળતા બબડ્યો આપ ખરા સાધુ. જયારે આ બધું પૂરું થઈ ગયું ત્યારે સાધુએ શું કહ્યું મોચીને કે તમે જ મારા ગુરુ છો, તમે જ મને સાચી સલાહ સાચું
શિક્ષણ આપ્યું છે, આથી તમે મારા ગુરુ અને તમારી કહેલી હું શિક્ષા પર ચાલીશ. એટલે એક વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણને એ જ કહેવા માંગે છે કે ભાઈ જાત મહેનત, પોતાની જાતની મહેનત કરો, એમાં જ આપણને પરમ આનંદ અને પરમ શાંતિનો અહેસાસ થશે. જો તમે કોઈ બીજા વ્યક્તિ પર, આપણે ધારો કે આપણે પરીક્ષા હોય અને કોઈ પાસના વિદ્યાર્થી બેઠો હોય આગળ હોય, એના પર આપણે આશા રાખીએ કે ભાઈ એના હું જોઈ જોઈને લખીશ, તો આપણને કેવું એક દિવસ લખવા મળે, એક દિવસ ના બી મળે તો આપણને કેવું એકદમ દુઃખ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈના પણ કોઈના વ્યક્તિ પર આપણે આધાર રાખવો જોઈએ નહીં. આપણી જાતની મહેનત, આપણે પોતે જ સક્ષમ બની અને પોતે જાત મહેનત કરી અને ઈમાનદારીથી પ્રામાણિકપણે જો તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્યમાં 100% તમને સફળતા મળશે અને કાર્ય એકદમ સરસ મજાનું કાર્ય પૂરું થઈ જશે. તો આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ એવો આ પાઠની અંદર આપણને જાત મહેનતનો આપણને એકદમ બોધ મળે છે. તો એટલે જ વિદ્યાર્થી મિત્રો આ પાઠનું શીર્ષક આપણને લેખકે મહેનતનો રોટલો એટલે જાત મજૂરીનો રોટલો, મહેનત કરી અને રોટલો ખાવાની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના આપણે વિડીયોમાં આપણે રૂઢિપ્રયોગો અને એના વિશે થોડો અભ્યાસ કરીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની સમજૂતી લઈ લઈએ, આપણે એના વ્યાકરણ વિશે એના અભ્યાસ કરીશું. સૌ પ્રથમ સમાનાર્થી શબ્દો આપણે જે શબ્દાર્થ આવી ગયા એને સમાનાર્થી શબ્દો જ ગણાય. હવે આપણે એના વિરુદ્ધ શબ્દો, પાઠને લગતા વિરુદ્ધ શબ્દો, તો પ્રામાણિક, તો પ્રામાણિક નો વિરુદ્ધાર્થી અપ્રામાણિક. બીજો વિશ્વાસ, તેનો વિરુદ્ધાર્થી શબ્દ અવિશ્વાસ. બીજો ફિકર, તેનો વિરુદ્ધાર્થી શબ્દ બેફિકર, એટલે ચિંતા વગર. સદુપયોગ એટલે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સમય હોય તો આપણે કે સમયનો સદુપયોગ એટલે સારા કામમાં ઉપયોગ. સદુપયોગ નો વિરુદ્ધાર્થી દુરુપયોગ એટલે ખોટો સમય બગાડવાનો. ચલો એનો બીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, વ્યાકરણ ની અંદર આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ પરીક્ષાની અંદર ટેસ્ટ ની અંદર તમારે પૂછાય છે, તો પગનું રક્ષણ કરનાર. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થાય આપણા જે પગરખા, આપણે જે ચંપલ પહેરીએ છીએ એને શું કહેવાય, પગનું રક્ષણ કરાતો પગરખા. બીજું સ્પર્શ માત્ર થી, સ્પર્શ એટલે એને અડવાથી, લોઢાને, લોઢું એટલે લોખંડ, સોનામાં બદલી નાખનાર પારસ મણી. બીજું ઘેર ઘેર એટલે ઘરે ઘરે ફરીને ભિક્ષામાં આવી એને શું કહેવાય, માધુ કરી. હવે આપણું વ્યાકરણની અંદર ત્રીજો જે છે એ રૂઢિપ્રયોગ. અહીંયા રૂઢિપ્રયોગનો ખાલી અર્થ આપે છે, તમારે વાક્ય તમારે જાતે બનાવવા. તો કિંમત કરવી એટલે કોઈ પણ વસ્તુની આપણે કદર કરવી, કદર કરવી. બાવડાના બળથી એટલે પોતાની જાત મહેનતથી કોઈ પણ કાર્ય કરે એને આપણે શું કહીએ, બાવડાના બળથી. ત્રીજો જીવ બળવો એટલે એકદમ દુઃખી થવું. ચોથો પેટનો ખાડો પૂરો, જીવન નિર્વાહ કરવો. પાંચમો પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. હવે આપણું વ્યાકરણ થયું, સમાનાર્થી આગળ આવી ગયા, વિરુદ્ધાર્થી, શબ્દ સૌ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો જે પાઠની અંદર આપણે જે સ્વાધ્યાય આપેલું છે એ તમારે જાતે દરેક ગૃહ કાર્યની અંદર કરવાનું છે. ચાલો, થેન્ક યુ.